સ્વાગત છે ફરી એકવાર આપનું મિશન મનોરંજનમાં. આજના આપણા જે કલાકાર છે ને એ બહુ જ અદ્ભુત એક્ટ્રેસ છે. મજાની વાત એ છે કે એમણે ઘણી બધી ફિલ્મો કરી. એમની સાથે વાત કરવી હોય ને તો તમે ડાયલ કરજો 2685-38-14 અને 2685-38-16. અમદાવાદની બહારના મિત્રો 079 લગાડવાનું ભૂલતા નહીં. અમે અત્યારે યુટ્યુબ પર પણ લાઈવ છીએ, એટલે તમારા સગાવાલા મિત્રો સંબંધી જે કોઈ પણ ટીવી બોક્સ સામે ન બેસી શકતા હોય તો એમને કહેજો કે અમે અત્યારે યુટ્યુબ પર પણ લાઈવ છીએ. અત્યારે બધા પાસે સ્માર્ટફોન હોય છે, તમે તમારો ફોન કાઢો, એમાં યુટ્યુબ ચાલુ કરો, એમાં જે પેલું બિલોડી કાર્ડ દેખાય એને સર્ચ છે, એમાં ડીડી ગિરનાર લખો એટલે અમારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ખુલ છે, એને તમે સબસ્ક્રાઈબ કરો. એટલે આજે તમે જે કલાકાર છે એની સાથે તો તમે લાઈવ જોઈ જ શકશો, પણ આવનારા જેટલા બી કલાકાર મિત્રો છે, અમારા દૂરદર્શનના જેટલા બી બીજા પ્રોગ્રામ્સ છે એ પણ તમે ત્યાં નિહાળી શકશો. બહુ જ આમ એમની પહેલી ફિલ્મ અને એમાં જ એમને બહુ જ સફળતા મળી અને ખૂબ જ સુંદર અભિનેતા, વ્યક્તિત્વ અને દેખાવે પણ સુંદર. તો સ્વાગત કરું છું દૂરદર્શનના સ્ટુડિયોમાં જાનકી બોડીવાલાનું. કેમ છો? મજામાં. તમે કેમ છો? હું એકદમ મજામાં છું. તો મેં જ્યારે તમને પહેલી વખત જોયા, તમારી પહેલી ફિલ્મ એટલે છેલ્લો દિવસ, બરોબર છે, એમાં અને અત્યારે આમ બહુ ફેર છે? નથી ફેર, મને ખબર છે તમે કઈ રીતે કહો છો. ના, તમે એટલે બહુ હેલ્થ આમ શું કહેવાય, હેલ્થ કોન્શિયસ થઈને અત્યારે તમે જે આમ યસ એબ્સોલ્યુટલી. હું ત્યારે પણ આટલી જ હતી, જસ્ટ ધેટ કે માય સ્ક્રીન પ્રેઝન્સ છે ને એ થોડી ચબી છે બસ. ના, હવે એવું નથી. આજે પણ મારું ફેસ છે ને સ્ક્રીન પર ગોળ જ લાગે છે. એ મારો બી એવું જ લાગે છે, એટલે એવું પ્રોબ્લેમ રહેવાની, આપણી ગુજરાતીઓની પ્રોબ્લેમ રહેવાની. યસ યસ યસ. તો આમ અમે હમણાં થોડી વાર પહેલા અમે ચર્ચા કરતા હતા, એટલે તમે ડેન્ટલ ડોક્ટર છો, બરોબર ને? હા. તો એટલે એ ત્યાંથી ફિલ્મ તરફ એવું કઈ રીતે બન્યું? મને યાદ છે હું 19 વર્ષની હતી ત્યારે, આઈ ગેસ મેં છેલ્લો દિવસ માટે ઓડિશન આપ્યું હતું. તો ત્યારે મારું ફર્સ્ટ યર ચાલતું હતું ડેન્ટલનું. તો ઓડિશન આપ્યું અને અભિષેકભાઈનો ફોન આવ્યો કે હા તું સિલેક્ટ થઈ ગઈ છે, અને દેન ઓબ્વિયસલી ફિલ્મ ચાલુ કરી, કામ કર્યું. એ વખતે વિચાર્યું નહોતું કે હિટ જશે, બસ મજા આવતી હતી કામ કરવામાં અને લોકો પણ ઘણા સારા હતા. વાવ. એટલે બસ પછી જ્યારે રિલીઝ થઈ ત્યારે બ્લોકબસ્ટર. વાવ. અને એ ડેન્ટિસ્ટનું. યા. હા, એટલે સાથે સાથે હું પેરેલલ ભણતી પણ હતી, પણ હા વચ્ચે મેં એક વર્ષ બ્રેક લીધો હતો ભણવામાંથી. હા, કારણ કે મેં વિચાર્યું કે અત્યારે આ કરિયર ચૂઝ કર્યું છે તો આમાં થોડું કોન્સન્ટ્રેટ કરું. પછી મેં પાછું ચાલુ કરી દીધું છે એવું નથી. આપણે છે ને વાતમાં એક બ્રેક લેવો પડશે નાનો, કારણ કે ફોન આવી ગયા છે. હા. અને એવું છે કે જેવો નંબર આપ્યો ને તમારી પ્રતિભા અને તમારા વ્યક્તિત્વ અને તમારા ટેલેન્ટને એટલા બધા ફેન્સ છે, એટલા બધા વખાણ ના કરો. તો ફોન આવવાના શરૂ થઈ ગયા છે, પ્લીઝ. હેલો. 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 હાજી, તમારું ટીવીનો અવાજ છે ને થોડોક ધીમો કરી દો, જેથી કરીને તમે સીધા જ જાનકીબેન સાથે વાત કરી શકશો, બરોબર છે? એટલે ટીવીમાં ના સાંભળો, તમે સીધી ફોન ઉપર જાનકીબેન સાથે વાત કરો. હાજી હાજી. હેલો. હેલો. હા બોલો. હા જાનકીબેન, કેમ છો? મજામાં. તમે કેમ છો? તમારું નામ? હું તુલસી પરમાર વાત કરું છું, પોતે બ્લાઇન્ડ છું. હા, એ પોતે પ્રજ્ઞા ચક્ષુ છે. અરે વાહ. હા, પ્રજ્ઞા ચક્ષુ. આપનું જે છેલ્લો દિવસ પિક્ચર છે એનો ડાયલોગ સાંભળવો છે આપણે. અરે વાહ. હવે હું સૌથી પહેલા તો તમને ક્ષમા માફી માંગવા માંગુ છું, કારણ કે મને અત્યારે એક પણ ડાયલોગ યાદ નથી એ ફિલ્મનો, પણ અગર તમને યાદ હોય તો તમે મને સંભળાવી શકો છો તો એ રિપીટ કરી લઈશ. ઓહ, કશો વાંધો નથી, ચલો. એ તમને હું એનો ચાન્સ. હા, તો પણ શું થયું, કશો વાંધો નથી, પણ એવું જરૂરી નથી. આપણા પ્રેક્ષક મિત્રો એટલા બધા પ્રેમાળ છે ને કે એ તમને છેલ્લે એવું બી પૂછશે કે તમને યાદ હોય એવો કોઈ ડાયલોગ બોલો, એટલે એ તમે ચિંતા ના કરશો. આ મંચ છે જેના ઉપર ઘણા બધા કલાકારો આવ્યા અને બહુ જ બધાને પ્રેમ આપ્યો છે અમારા પ્રેક્ષક મિત્રોએ, અને આ એવો પ્રોગ્રામ છે કે જેમાં તમારી વાત સીધી તમારા ફેન્સ સાથે થઈ શકે છે. બહુ જ ઓછા પ્રોગ્રામ્સ હોય છે, અથવા તો એવું કહેવાય નહિવત પ્રોગ્રામ હતા આની પહેલાં, કે ડાયરેક્ટ તમારા ફેન્સની વાત તમારી સાથે થઈ શકતી હોય. ઘણા બધા લોકોને તમારી સાથે વાત કરવાની ઈચ્છા હોય પણ એ ના બની શકે કદાચ. એટલા માટે દૂરદર્શનને હું કાયમ થેન્ક યુ કહેતો છું કે આ પ્રોગ્રામ શરૂ કર્યો, જેથી કરીને ઘણા બધા ફેન્સ છે જેમને એમના પ્રિય કલાકારો, ગમતા કલાકારો સાથે વાત કરવાનો સખત
બહુ જ મજા પડે એવો મોકો મળે છે અહીંયાથી. મારો પણ આઈ ગેસ પહેલો લાઈવ શો છે લાઈફનો અત્યાર સુધીનો. ઓ અને પહેલો એવો શો છે જેમાં હું ડાયરેક્ટલી ઓડિયન્સ જોડે ઇન્ટરેક્ટ કરી શકું છું. ઓ તમે પણ દૂરદર્શનને થેન્ક યુ કહો. હા હું પણ થેન્ક યુ કહેવા માંગુ છું. ના ખરેખર આમ જસ્ટ ઓકે. એક ફોન આવી ગયો છે, આપણે ફોન પર વાત કરી પહેલા. હેલો 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 હું દરજીદી બોલું છું. બોલો બોલો. હેલો, તમારા તમે અત્યાર સુધી કેટલા નાટકો કર્યા છે? એમણે છે ને ફિલ્મો કરી છે. હા, મેં ફિલ્મોથી મારું કરિયર સ્ટાર્ટ કર્યું છે, મેં નાટકો નથી કર્યા. તો આ તો તમારી પહેલી ફિલ્મ કઈ હતી? છેલ્લો દિવસ. છેલ્લો દિવસ એ એમની પહેલી પિક્ચર હતી. અને ત્યારથી જાનકી બોડીવાલાનું નામ બહુ જબરદસ્ત થઈ ગયું છે. પણ એમના પછી છેલ્લો દિવસ પછી તમે ઓતારી કરી. એક્ઝેક્ટ એક વર્ષ પછી. એક્ઝેક્ટ પછી એના પછી તમે? એના પછી મેં તંબુરો કરી. તંબુરો ડિસેમ્બર એટલે હા. પછી મેં કરી છૂટી જશે છક્કા. છક્કા સૌરભ રાજ્યગુરુ સાથે. પછી મેં કરી તારી માટે વન્સ મોર ભરત ચાવડા જોડે. અને પછી ભવ્ય ગાંધી દેવર્ષિ અને બીજા ઘણા બધા સારા સારા એક્ટર્સ જોડે બહુ ના વિચાર કરી તમે. બહુ કેવો એક્સપિરિયન્સ રહ્યો છે તમને ફિલ્મ લાઈન નો અત્યાર સુધી? મેં સાચું કહું તો ક્યારે પણ ત્યારે પણ નહોતું વિચાર્યું કે હું કદાચ આ લાઈનમાં આવીશ. ઓબ્વિયસલી નાનપણથી બધા બાળકોની ઈચ્છા હોય કે યાર ફિલ્મમાં આવું છે, નાચવું છે, ગાવું છે. મને પણ લાગતું હતું શાહરુખ ખાન રિયલમાં ગાઈ રહ્યો છે, તો મારી પણ ઈચ્છા હતી. અને મારા પપ્પાને બહુ શોખ હતો. અરે વાહ. હા, એમને ક્યારે કીધું નથી, પણ જ્યારે હું આ લાઈનમાં આવી અને આગળ વધી ત્યારે એમને કીધું કે મને પણ શોખ હતો ત્યારે કે હું પણ પિક્ચરોમાં આવું. પણ તે પૂરો કર્યો આ શોખ. સો હી વોઝ વેરી સપોર્ટિવ. અને આ જે કરિયર રહ્યું છે અત્યાર સુધી, આઈ ડોન્ટ નો ફિલ્મ વર્ક કરી ના કરી, પણ મને એટલી મજા આવી છે ને, કારણ કે જેટલા પણ એક્ટર્સ જોડે મેં કામ કર્યું છે ને, એટલા સરસ, એટલા પ્રેમાળ અને એટલા સપોર્ટિવ હતા ને મને લઈને. વાવ. એટલે મને તો મજા જ આવી છે બધી પિક્ચરોમાં. હા, ઓબ્વિયસલી. એટલે ફિલ્મ રિલીઝ થયા પછી ઓડિયન્સના હાથમાં છે અને આપણું ઓડિયન્સ બહુ પ્રેમાળ છે. અત્યાર સુધી મને પ્રેમ આપી રહ્યું છે. ફરીથી એક ફોન આવી ગયો છે, આપણે ફોન પર વાત કરીએ. હા. હેલો. હા, નમસ્કાર સાહેબ. નમસ્કાર. હા જાનકીબેન. હાય, કેમ છો? બસ મજામાં બેન, આપ કેમ છો? હું પણ મજામાં. તમારું શુભ નામ? તખતસિંહ. તખતસિંહ. અરે વાહ, બહુ અલગ નામ છે. એવું છે? કેમ અલગ નામ છે બેન? નામ તમારું એમને ગમ્યું, તખતસિંહ? બહુ જ બહુ અલગ, પહેલી વાર સાંભળ્યું મેં આ નામ. આજે મારી વાત પૂરી કરજો મેમ, મને ફોન કાપી ના નાખતા. હો ના ના, હું નહીં કાપું. અત્યારે એક પણ ઓન ફ્લોર નથી, બટ આઈ હોપ બહુ જલ્દી આવશે, ઓન ફ્લોર જશે અને રિલીઝ પણ બહુ જલ્દી થશે. વાહ. એટલે ટૂંકમાં એમની ફિલ્મો આવવાની છે અને તમે એની આતુરતાથી રાહ જોજો. અને એવું હોય તો તમે એમના સોશિયલ મીડિયા પર જોઈ શકો છો અને એ તમને મળી જશે ત્યાંથી. જાનકી બોડીવાલા આગલી ફિલ્મ કઈ કરવાના છે એ તો આપણે વાત કરતા હતા. તમારા ફિલ્મનો એક્સપિરિયન્સ, તમને કહ્યું કે તમારે ઘરેથી બી બહુ સરસ સપોર્ટિવ હતા, પણ તો તમે ડોક્ટર થઈ અને તમને એક્ટિંગ શું કામ કરવી હતી? મારો પહેલો પ્રશ્ન એ છે. જો સૌથી પહેલા તો હું જ્યારે 7 સુધી મારે ડોક્ટર બનવું હતું, પછી લોયર બનવું હતું, પછી એક્ટ્રેસ બનવું હતું અને પછી ડોક્ટર બની, પછી એક્ટ્રેસ બની ગઈ. હવે કદાચ લોયર બનીશ ભવિષ્યમાં, આઈ હોપ. એક રોલ કરી લેજો. રોલ કરી લઈશ, એમાં બધું પતી ગયું. એટલે આ જો કે આપણું પ્રોફેશન એવું છે કે એની અંદર તમે બધું જ દરેક જાતના પ્રોફેશનની અંદર વણાઈ શકો છો. હા, એટલે જ કારણ કે હું બેસિકલી એક ઇન્ટ્રોવર્ટ છું, તો મને આમ નિખાલસથી વાત કરતા આમ થોડી તકલીફ પડે અમુક વાર. પણ એક્ટરને એ ચાન્સ મળે, તમને કંઈ બીજું બનવાનો મોકો મળે અને એમાં તમારે જે બનવું હોય તમે બની શકો છો, તો એટલે મને આ ફિલ્ડ વધારે એટ્રેક્ટ કરે છે. છેલ્લી 10 મિનિટમાં એવું
બિલકુલ ના લાગ્યું કે તમે ઇન્ટ્રોવર્ટ છો. કારણ કે હમણાંથી એક વર્ષથી હું નવા નવા લોકોને મળી અને મને પોતે થયું કે ના હવે વાતો કરવાનું ચાલુ કરવું પડશે આગળ જો આ ફિલ્ડમાં રહેવું હોય તો. એક ફોન આવી ગયો, આપણે ફોન પર પહેલા વાત કરીએ. હેલો હેલો બોલો બોલો ભૂપતભાઈ. હા રામ રામ સાહેબ, મજામાં? એકદમ મજામાં, કેમ છો? મહેસાણા જિલ્લામાં ભાટવાસ ગામથી બોલું બેન. હા નમસ્કાર. હા અમારે બેબી દ્રષ્ટિ છે, બિટ્ટુ છે, દક્ષ છે, બહુ યાદ કરે છે એમને મારા તરફથી. હાય. ઓકે ઓકે, સરસ સરસ. અને તમારા પ્રિય લેખક કોણ? પ્રિય લેખક? હું બુક્સ નથી વાંચતી, આઈ એમ સોરી. હા તો તમારે કોઈ ડેન્ટલ ની બુક વાંચી એના એનું નામ આપી દો. મેં તમારી પોસ્ટ વાંચી હતી અને મને બહુ જ ગમી હતી અને એક્ચ્યુઅલી એક્ઝેક્ટ એવું જ બહુ જોઈએ. હા મેં એવું લખેલું કે રાઇટ લાઈક અ રાઇટર, હા બટ થિંક લાઈક એન ઓડિયન્સ. યસ પ્રેમભાઈ, હા હું તમારો પણ બહુ મોટો આશિક છું. અમે કેતીવાડી કરીએ છીએ ત્યાં આગળ અને બધા કાર્યક્રમ બધા પડતા મૂકીને અમે જોઈએ છીએ તમારો પ્રોગ્રામ. અરે થેન્ક યુ સો મચ, તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે લોકો જુઓ છો એટલે જ દૂરદર્શનને આ પ્રોગ્રામ કરવાની પણ મજા આવે છે. અમારા ભાટવાસના ગામમાં ચોક્કસ 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 આવીશું, કેમ નહીં. અને બહુ જ બધા મિત્રોનો આવી રીતે પ્રેમ મળતો હોય છે અને એમના ઘરે બોલાવતા હોય છે. પણ હું કાયમ એવું કહેતો છું કે અહીંયા બેઠા બેઠા જ અમે તમારા ઘરે આવી શકીએ છીએ તો અમને એનો આનંદ છે. આ આપણી ફિલ્ડની એક બીજી મજા છે કે તમે ક્યાંય પણ હો પણ તમે કોઈના પણ ઘરે જઈ શકો છો. હા તો યસ, હા તો એટલે થેન્ક યુ તમે. નહીં એ ખરેખર બહુ જ સારી લાઈન હતી. યસ એટલે હું સારો રાઇટર જો મને. હા એ જ. ઓકે નાઇસ, થેન્ક યુ સો મચ. યુ આર બ્લશિંગ રાઇટ નાઉ. આઈ એમ નોટ બ્લશિંગ, પણ હા કોઈ તમારા વખાણ કરે તો યાર તમને ગમે નહીં? ગમે જ ને, હું જો આટકીટી હસું છું અત્યારે. તો પછી તો એક્ટર, તમારા ઘરવાળાનો તમને સપોર્ટ, તમે કોઈ પપ્પાનો મળ્યો તો તમારા ઘરમાં કોણ કોણ છે? મને તો ખબર છે પણ મારે તમારા મોઢે એટલા માટે બોલાવવું છે કે પ્રેક્ષકોને તમારી પાસેથી સાંભળવું વધારે ગમશે એટલા માટે. હા મારું બહુ જ મોટું કુટુંબ છે, આમ ફિલ્મ ના હોય જોઈન્ટ ફેમિલી, હેપી ફેમિલી ટાઈપ. તો આમ હશે 20 જેટલા. હા 20 જેટલા મેમ્બર્સ તો છે જ મારા ઘરમાં. વાવ, 20-25 જેટલા. ત્રણ કાકાઓ, એક ફઈ, પછી એમનો આખો વિસ્તાર અલગ, વસ્તાર અલગ. વાહ, એવી રીતના. એટલે એકાદ થિયેટર તો તમારા કુટુંબ થી ભરાય છે. એવું સ્ક્રીન તો મારી બુક જ હોય છે મારા નામની. ઓકે એક ફોન આવી ગયો, આપણે પહેલા ફોન પર વાત કરીએ. હેલો. હા નમસ્કાર. 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 જાનકી બેન. આપનું વતન કયું બેનજી? અમદાવાદ. એ અમદાવાદ ના? હા હું અમદાવાદમાં જ મારો બોર્ન એન્ડ બ્રોટઅપ થયો હતો. થયો છે? અચ્છા એવું છે. અચ્છા ડોક્ટર માંથી ફિલ્મ સ્ટાર માં એકદમ જવાનું આમ યાદ પસંદ કર્યું એ સારું કહેવાય. થેન્ક યુ. અને એક એવું હશે કદાચ કે તમારે એમની સાથે વાત કરવાનું લખ્યું હશે એ ફિલ્મ સ્ટાર બનશે તો, એટલે કદાચ એના માટે હું અહીંયા બેસી હોઈશ. નહીં સાચી વાત છે એકદમ. પણ બહુ આનંદની વાત છે તમે દૂરદર્શનમાં કોલ કર્યો મિશન મનોરંજનમાં, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો યસ, એટલે સી ઘણા બધા લોકોને એવા પ્રશ્નો થતા જ હોય કાયમ. તો ફેમિલીમાંથી ક્યારેક એવું થયું કે ના કે રહેવા દો આ ફિલ્ડમાં ન જવું જોઈએ? કારણ કે ઘણી વખત એવું થાય છે કે તમે આ ફિલ્ડમાં કામ કરો છો અને જો તમે કદાચ એમાં પ્રકાશ પાડો તો એ બહુ સારી વાત થશે. કે ઘણા બધા લોકો વિચારતા હોય છે કે આ ફિલ્ડમાં બહેનોથી ન જવાય ફિલ્ડમાં. સાચી વાત છે, સાચી વાત છે. પણ એ તમારા પર બહુ નિર્ભર કરે છે કે તમે કેવા વ્યક્તિ છો, એ બધું તમારા જ હાથમાં છે, તમારે જે કરવું હોય. પણ આ ફિલ્ડ છે સેફ, કારણ કે અત્યાર સુધી મને એવો કોઈ જાતનો અનુભવ નથી થયો. એટલે કદાચ એવું છે કે ઓડિયન્સના કે જે ભી પ્રેક્ષક મિત્રો છે કે બહારનો જેટલો ભી સમાજ છે કે વ્યક્તિઓ છે એમના મગજમાં એક વસ્તુ ઊભી કરવામાં આવી છે જે તમે પણ કામ કરો છો હું પણ કામ કરું છું. એટલે મને ક્યારેય એવું ફીલ નથી થયું. આજે હું છોકરી થઈને ઓબ્વિયસલી આપણી નાઇટ શિફ્ટ હોય તો હું સવારના 4-5 વાગે ઘરે આવું છું. પણ એટલો આપણા સારા ત્યાં એટલા સારા સારા પ્રોડક્શન હાઉસીસ છે કે જે ધ્યાન રાખે છે કે પહોંચ્યા ઘરે નથી પહોંચ્યા અને બધું, એટલે બહુ ધ્યાન રાખવામાં આવે છે. એટલે ફિલ્ડ તો બહુ જ સારી છે, સ્પેશિયલી ગુજરાતી ઇન્ડસ્ટ્રી આપણી બહુ જ સારી છે. સો એટલે
હું ઘણી વખત ઘણા લોકો જોડે બી ચર્ચા થતી હોય છે, એ ચર્ચા આપણે કરીએ, પણ પહેલા એક ફોન આવી ગયો છે, આપણે ફોન પર વાત કરીએ પહેલા. હેલો 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 હા જી હેલો 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 હા પ્રેમભાઈ મજામાં? હા એકદમ મજામાં. હા જાનકી બેન મજામાં? અરે બહુ જ મજામાં. હા હવે છેલ્લો દિવસ માં તમે જે પેલું મલહારભાઈ ઠાકોર સાથે, મલહારભાઈ ઠક્કર સાથે જે વાત કરીએ ને, એક તો પેલા એ મલહાર ઠાકોર નથી અને મલહાર ઠક્કર નથી, એ મલહાર ઠાકર છે. હા હા મલહાર ઠાકર. હા કોલેજ ની વાત કરી છે કે કોલેજ લોકો માં તમામ ભણતા નહીં આવડતું? હા 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 મને યાદ આવી રહ્યો છે. હા તો એ ડાયલોગ બોલો અને અને પ્રેમભાઈ ને આપજો. હા મેં લીધો ફોન, બોલો. હા પ્રેમભાઈ, હા આપણે એક દિવસ ગમનભાઈ સાંચાલ ને આ સ્ટેજ માં કેટલા દિવસ થી બધા વાત જોઈ રહ્યા છે, એમને એક દિવસ એમને પણ બોલાવો. ચોક્કસ ચોક્કસ અમારો પ્રયત્ન છે જ, પણ અત્યારે અમે લોકો એવો પ્રયત્ન કરી રહ્યા છે કે જેમણે ફિલ્મોમાં અને ગાવાનું સાથે કર્યું એને એવા કલાકાર મિત્રોને આપણે પહેલા બોલાવીએ છીએ, અને તમારી અરજી ચોક્કસ આપણે ધ્યાનમાં લઈશું. અને હું પણ પોતે ગમન સાંથળ, એટલે તમે જેને ભુવાજી કહો છો, બહુ મોટો ફેન છું, બહુ જ અલગ અને બહુ જ અદ્ભુત અવાજ છે, તો ચોક્કસ તમારી અરજી ધ્યાનમાં લેવામાં આવશે, તમે ચિંતા ના કરો. ખૂબ ખૂબ આભાર તમે મિશન મનોરંજનમાં કોલ કર્યો બદલ. તમે આમ હમણાં મને એવું લાગ્યું કે હમણાં બોલશો ડાયલો. હું બોલવાની જ હતી, મેં યાદ પણ કરી લીધો હતો, કદાચ ફોન કટ થઈ ગયો. ના વાંધો નહીં, પણ એટલે એ જોતા તો હશે, યાદ નથી ડાયલોગ, પણ આમ લાઈન યાદ છે. જો તમારે ભણવું જ ના હોય તો તમે કોલેજ શું કરવા આવો છો? અરે વાહ, બહુ સાચી વાત છે. હા એ એક્ચ્યુઅલી એ ડાયલોગ ની વાત કરતા હતા. એ એકદમ, અને એ છે ને મલ્હાર આવ્યો તો ને ત્યારે મેં પહેલા એને એવું સંબોધ્યું હતું કે મલ્હાર ઠાકોર, એટલે આમ થઈ ગયો. પછી મેં કીધું કે મલ્હાર ઠક્કર, મને કે હા, પણ મેં કીધું એટલા માટે કારણ કે બધાને એવું છે, એટલે મેં કીધું તારું નામ સ્પષ્ટ થઈ જાય કે તું મલ્હાર ઠાકર છે. હા હા હા, એટલા માટે મેં બે વખત પહેલા મેં જ જાતે એટલા માટે ખોટા નામ લઈ લીધા કે પછી પ્રેક્ષક મિત્રો સાચા નામથી ફોન કરી શકે, એટલા માટે. એક બીજો ફોન આવ્યો કે જે આપણે પહેલા ફોન પર વાત કરી. હેલો, હા હાય હાય જાનકી મેડમ, યસ સ્પીકિંગ. હેલો, હા બોલે છે બોલે છે, જાનકી બેન જ બોલે છે. મજામાં કેમ સર? બહુ જ મજામાં, તમે કેમ છો? હા આઈ એમ ફાઇન. રેકોર્ડિંગ કર. નાઇસ. તમારું નામ? ચાવડા પ્રતિકા. પ્રતિકા બેન, વાહ વાહ. મેડમ મારો ક્વેશ્ચન છે કે તમે, હેલો, યસ યસ, હા બોલો બોલો. મારો ક્વેશ્ચન છે કે તમે ડોક્ટર હોય છે તો તમને એક્ટ્રેસ માં કેમ ઇન્ટરેસ્ટ? એક્ટ્રેસમાં કેમ ઇન્ટરેસ્ટ? આનો જવાબ એક્ચ્યુઅલી હું આપી ચૂકી છું કે એક્ટરને એવું મળે છે કે બધું જ કરી શકે છે. મારે લોયર પણ બનવું હતું તો મને એવો રોલ ઓફર થશે કે જેમાં હું લોયર હોઈશ. મારે અગર સર્જન બનવું હોય તો મને એવો રોલ પણ ઓફર થઈ જાય તો સારું, જેમાં હું સર્જન હોઉં. તો મને ઓલ ઇન વન બધું જ ઓલરાઉન્ડર બનવા મળશે. પણ પ્રતિકાબેન, હવે આગળ દિવસે પ્રોગ્રામે એમના ઘણા બધા સવાલોના સમાધાન એમને મળતા જશે એવું લાગે છે. બધા ક્વેશ્ચન છે ને ડોક્ટર થી સ્ટાર્ટ થાય છે, નોટિસ કર્યું? હા એ બરોબર, બધા જ ક્વેશ્ચન અહીંથી સ્ટાર્ટ થાય છે. હા પણ એટલે તમે છો તો પછી શું કરવાનું? તમે ના હો તો હું મેં એવું પ્રશ્ન ના પૂછ્યો હોત. પણ એ પહેલા તમે એવું કહેતા હતા કે હું કોમર્સ ગ્રેજ્યુએટ છું, એવું મેં કહેરાવ કીધું. હમણાં આપણે થોડી વાર પહેલા છે કોઈની પાસે રેકોર્ડિંગ અહીંયા છે ના? હમણાં પણ જો કે પ્રતિકા બેનની પાછળ એક ધીમેથી એક અવાજ આવ્યો હતો કે રેકોર્ડિંગ કર, રેકોર્ડિંગ કર, એટલે મને એવું હતું કે હું એમની સાથે વાત કરાવું તમારી. પણ એક બીજો ફોન આવી ગયો છે, આપણે પહેલા ફોન પર વાત કરીએ. હેલો હેલો, હા પૂજા મેમ કેમ છો? જય માતાજી. જય માતાજી, કેમ છો? હું મજામાં. હા હું, હા મેમ પાવાગઢ થી બોલું છું, જયદીપ ઠાકોર નામ છે મારું. ક્યારનો ફોન લગાવતો હતો, અને એક મારો મિત્ર છે પ્રકાશ ચૌહાણ હાતાપુરા થી, તે તમારો બહુ મોટો ફેન છે મેડમ. એનો ફોન લાગતો નથી ને એટલે એ કહે છે કે મારું નામ બી લેજે. પ્રકાશભાઈ કેમ છો? ટૂંકમાં તમારો ફોન લાગી ગયો ને? હા લાગી ગયો સાહેબ. પ્રેમભાઈ કેમ છો? ગઢવી સાહેબ, જય માતાજી. જય માતાજી, કેમ છો? હા હા હા, જાનકી મેડમ મારે એ જ પ્રશ્ન પૂછો છે તમને કે મલ્હાર સર અને યશ સર સાથે કેવી મજા આવી તમને કામ કરવાની? કઈ એક્સપિરિયન્સ હોય તો એમની વાતો થોડી જણાવજો અમને. એમની સાથે નહીં પણ અમારી સાથે આરજવ હતા, મિત્ર હતા, રાહુલ હતા, માઇકલ હતા, એ બધા જોડે કામ કરવાની બહુ જ મજા આવી છે. અમને લાગતું જ નહોતું કે અમે કોઈ શૂટિંગ કરી રહ્યા છે. એકદમ આમ આમ સરસ, આમ પેલું પિકનિક પર ના જતા હોય રોજે એવી ફીલ આવતી હતી મને ત્યારે. મને બહુ જ મજા આવી છે બધા જ જોડે કામ કરીને.
અને મજાની વાત એ છે કે જ્યારે કલાકાર એક્ટ્રેસીસનું પણ નામ લઈ લેવા દો, સોરી, એક મિનિટ, નેત્રી અને કિંજલ જોડે પણ કામ કરીને બહુ જ મજા આવી છે. એટલે હું તમને પૂછવાનો જ હતો. અને ઘણી વખત એવું થાય છે આ શોની અંદર કે હું ઘણા બધા ક્વેશ્ચન્સ પ્રિપેર કરીને આવું છું, પણ જે ફોન આવે છે ને એ મિત્રો જ પૂછી લેતા હોય છે. એટલે મારે પછી એવું થાય છે, યા દે આર સ્માર્ટ ઓબવિયસલી, અને મને બહુ આનંદ છે કે એ લોકો પૂછી લે છે. અત્યારે છે ને મારો મમ્મી પપ્પા જોતા હશે આ શો, એન્ડ ધે વિલ બી લાઈક બધા જ ક્વેશ્ચન્સ ડોક્ટર થી જ ચાલુ થાય છે ઘરે જઈને પૂછવા. ઓકે, એક ફોન આવી ગયો છે, પહેલા આપણે ફોન પર વાત કરીએ. હા, હેલો, જય માતાજી. જય માતાજી. હા, જાનકીબેન. તમારો છેલ્લા દિવસમાં પિક્ચર છે એમાં બહુ મસ્ત એક્ટિંગ છે, જે એ બાબતે હું તમારો મોટો ફેન છું. થેન્ક યુ સો મચ. અને તમે ડોક્ટર છે તો હું એક વસ્તુ કહેવા માંગીશ કે ગરીબ લોકોની સેવાનો સેવા તમે સારી રીતે કરજો. અરે પાક્કું પાક્કું, દિલથી કરીશ. જય મોગલ. જય મોગલ. જય મોગલ. બહુ બહુ સરસ, એટલે બહુ સરસ વિચાર પણ હતો તમારો. તો પછી એટલે સારું થયું ને, મેં જણાવ્યું છે. હા, બહુ જ સારું થયું. તો પછી તમારી કોલેજ લાઈફ, તમે ભણ્યા, અને આ લાઈફ, એ બેમાં તમને ડિફરન્સ શું લાગે છે? કાયમ સાચું કહું, ત્યાં સવારે ઉઠવામાં બહુ વાંધો આવે કોલેજમાં. અહીંયા ફટ દઈને ઉઠી જવાતું હતું શૂટ નો, કારણ કે ત્યાં કોલેજનો ટાઈમિંગ ઓબ્વિયસલી 6 વાગ્યાનો હોય, 7 વાગ્યાનો હોય, તો 5 વાગે ઉઠવું પડે. અને આપણી શિફ્ટ 5 વાગ્યાની હોય, 6 વાગ્યાની હોય, અહીંયા આંખ ખુલી જતી હતી, ત્યારે નથી ખુલતી. એનું કારણ શું, એ જ પૂછી રહ્યો. એટલે તમને એવું છે કે આ વધારે પસંદ છે? એટલે મને એક્ટિંગ વધારે પસંદ છે. મારા મમ્મી પપ્પા પણ શોખ હતા, જ્યારે હું અહીંયા ઉઠી જતી હતી ત્યાં એમને મને ઉઠાડવી પડતી હતી. એટલે આ પણ તમારા મમ્મી પપ્પા જોઈ જ રહ્યા છે, એટલે એમને પણ ખ્યાલ આવશે કે અચ્છા, ઓકે, અમને હેરાન નહીં. એ કહી ચૂક્યા છે મને, અહીંયા કેવી ઉઠી જાય છે, ત્યાં ઉઠતી નથી. હું જો કે ઘણી વખત થતું હોય છે કે ઘણા બધા સ્ટુડન્ટ સાથે એ વસ્તુ થતી હોય છે, પણ તમને એવું ક્યારે ફીલ થયું છે કે તમે વધારે સારા ડેન્ટલ ડોક્ટર બની શક્યા હોત એક્ટ્રેસ કરતા? ના, નહીં, ના, પાક્કું પાક્કું. તો પરફેક્ટ વાત છે, પરફેક્ટ વાત છે. ના, બીજું બચી ગયા બધા પેશન્ટ્સ. ના ના, એવું બી નથી. તમે ડોક્ટર બી બન્યા હોત તો તમે સારા જ, એટલે તમે જો પ્રેક્ટિસ હજી બી ચાલુ કરશો તો તમે સારી જ કરશો, કારણ કે તમારું મેં એક 2-4 વખત તમને કામ કરતા જોયા છે, એ તમારી જે નિષ્ઠા છે કામ પ્રત્યેની, એ માણસની અંદર હોય. એટલે એ પછી એક્ટર હોય કે ડેન્ટલ ડોક્ટર હોય, એની નિષ્ઠા તો ક્યાંય જવાની નથી. એના કામ વધારે વાત નથી કરી, મારા પપ્પા જોતા હશે, ઈટ વિલ બી લાઈક પ્રેક્ટિસ સ્ટાર્ટ કરો. પણ વાંધો નથી. તમારા કઝિન્સ ને એ બધા બહુ જ બધા છે. હા, એટલે એ પહેલા તમે જાનકી હતા અને હવે અત્યારે યુ આર એક્ટ્રેસ જાનકી. કઈ જ ફરક નહીં પડતો એમને, એમને કઈ જ ફરક નહીં પડતો. પહેલી પિક્ચર આવી હતી ત્યારે કશું નતો પડ્યો, અત્યારે પણ આવી છે, કોઈ જ એમને ફરક નહીં પડતો. અચ્છા, એવું છે. હા, અને યુ આર સ્ટીલ સિંગલ, રાઈટ? યસ, આઈ એમ સ્ટીલ સિંગલ. ઓકે, ચલો આ વાત સાથે આપણે એક નાનકડો બ્રેક લઈએ છે અને આના વિશેની ચર્ચા આપણે આ બ્રેક પછી કરીશું. જોતા રહેજો મિશન મનોરંજન. સાલી વાત ખાસ થઈ નહીં, તાજમહાલ અમારે બનાવો હતો, સાલી લોન પાસ થઈ નહીં. સોમવારે સામા મેળા, મંગળવારે મંગળ ફેરા, બુધવારે બટાચટી બોલી, ગુરુવારે ગાયડું કાઢી, શુક્રવારે કોર્ટે ચડ્યા, શનિવારે છૂટા છે. એક જણો મન કે રવિવારે, મેં કીધું રજા. કાર્યક્રમમાં બેનું ને ભાઈયું ને જુદા જુદા બેસાડીએ, શું કામ પુરુષ મન મૂકીને દાંત કાઢી શકે? દીકરા જન્મ માં આપે છે, નામ બાપુજી નું આપે, શું કામ બગડે તો વાંધો નહીં. સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. સ્વાગત
સ્વાગત છે ફરી એકવાર આપનું મિશન મનોરંજનમાં. જાનકી બોડીવાલા સાથે વાત કરવા માટે ડાયલ કરજો 2-685-38-14 અને 2-685-38-16. અમદાવાદની બહારના મિત્રો 079 લગાડવાનું ભૂલતા નહીં. અને અમે અત્યારે યુટ્યુબ પર પણ લાઈવ છીએ, એટલે તમારા જે પણ સગાવાલા સંબંધી મિત્રો ટીવી બોક્સ સામે ન બેસી શકતા હોય એમને કહેજો કે યુટ્યુબ પર ડીડી ગિરનારની અમારી ઓફિશિયલ ચેનલ પર તમે અમને અત્યારે નિહાળી શકો છો. તો તમે નાનપણથી જ આવા મસ્તીખોર હતા કે? ના 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 ના, બહુ જ શાંત બાળક હતી એટલે છું અત્યારે પણ. ના ના ના, જે જો પહેલા જે મનમાં હતું ને બહાર આવી ગયું કે હતી? ના, બહુ જ શાંત અને બધાની એમ ફેવરેટ ના હોય ટીચર સીન, બધાની એકદમ ડિસિપ્લિન વાળી છોકરી, આમ બસ ધ્યાન ખાલી ભણવામાં જ હોય. પહેલી બેન્ચીસે બેસવાની, એકદમ વ્યવસ્થિત, હા એકદમ વ્યવસ્થિત, માથામાં તેલ નાખીને જાય, હા બસ એવી જ હતી હું. ઓકે, 12th સુધી હું એવી જ હતી. ઓકે, પછી કોલેજમાં આવી. અચ્છા, ઓકે, પણ યસ, ઓકે, કંઈ વાંધો જ નથી એની અંદર. હોય શકે તમે મસ્તીખોર હો તો પણ કંઈ વાંધો નથી એમ. પણ હું નથી, ખરેખર નથી, બહુ જ બોરિંગ માણસ છું. ના ના, એવું બિલકુલ નથી. એક ફોન આવી ગયો છે, ફોન પર વાત કરીએ પહેલા. હલો હલો હલો, હા જાનકી, હાજી બોલો. હા બોલી રહી છું. હા નમસ્કાર મેમ. નમસ્કાર. હા, તમને અમે છેલ્લો દિવસ ગુજરાતી અર્બન ગુજરાતી ફિલ્મ આવી ત્યારથી ઓળખતા થયા છીએ. હા, અને એક વસ્તુ જાણીને આનંદ થયો કે તમે એક ડોક્ટર બી છો. અરે વાહ. હા, પાછળ કોણ હસ્યું? પાછળ કોણ હસ્યું? એ એક્ચ્યુઅલી મારો ટેણીઓ છે 4 વર્ષનો, જેમનું નામ કથન છે. કથનને મજા આવી ગઈ છે. અર્બન ગુજરાતી જે ફિલ્મ એમની અપકમિંગ કઈ આવી રહી છે? એ છે ને, હમણાં થોડી વાર પહેલા જ એમનો જવાબ જાનકીબેને આપ્યો કે હમણાં એમની એક ટૂંક સમયમાં એક પિક્ચર ફ્લોર પર જવાની છે, અને બાકી હમણાં થોડા ટાઈમ પહેલા એમની એક બહુના વિચાર ભવ્ય ગાંધી સાથે ફિલ્મ આવી હતી. અચ્છા, સરસ. યસ, એબ્સોલ્યુટલી, બહુ જ સરસ. થેન્ક યુ સો મચ ફોર કોલિંગ. યસ, તમને મજા પડી પેલું બાળક હસ્યું એમાં? એટલે સી, એ તમે જેવું કીધું કે તમે બોરિંગ છો એવું છે જ નહીં બિલકુલ. આવું માણસ કહેતા હોય, લોકોને એવું લાગે છે એમના માટે બોરિંગ છું, હું પોતાને તો બહુ એન્ટરટેઇન કરું છું. બસ, તો પછી હું શું કામ વિચારું છું? એ જ હું ક્યાં વિચારું છું, એટલે જ તો કરી બહુ ના વિચાર. અરે વાહ. સી, અને તમે એવું કહો છો કે તમે બહુ ઇન્ટ્રોવર્ટ બી છો. મારે પણ નથી રહેવું, મમ્મી પપ્પા ભલે સાંભળી રહ્યા છો તમે, પણ એકચ્યુઅલી મારો ફોકસ જ્યારથી આ ફિલ્ડમાં છું ત્યારે મને મજા આવી રહી છે. આમ કામ કરવાની, લેટ નાઇટ શિફ્ટ હોય, બહાર રહેવાનું, આમ એક ઇન્ડિપેન્ડન્ટ જે વુમન એક લાઈફ હોય ને એમાં મજા આવી રહી છે. તો રાધર દેન અત્યારે આમાં ફોકસ કરું, મારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ મને લાગે છે કે રાધર દેન કોઈ આમ માઇન્ડ ડાયવર્ટ કરું એના કરતા. કઈ વાંધો નહીં, તમે ના, એ આપોઆપ થશે જ્યારે થવાનું હશે. એક ફોન આવી ગયો છે, આપણે પેલા ફોન પર વાત કરીએ. હલો હલો સર. હા હા જી, બોલો. અલ્પેશભાઈ બોલો. હા બોલો બોલો. હા સર, અલ્પેશ વાત કરું મંડળીથી. હા અલ્પેશભાઈ બોલો બોલો. હા સર, પૂજા મેડમ સાથે વાત થઈ છે? હા હા, હું સાંભળી રહી છું. આ કેમ મેડમ, મજામાં? બહુ જ મજામાં, તમે કેમ છો? બસ એકદમ મજામાં. હેલો હેલો. હા, જય માતાજી મેડમ. જય માતાજી. કેમ છો મેડમ? મજામાં. બીજા ભાઈ આયા છે, અલ્કેશભાઈ બોલે છે. તમે 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 જ બોલો છો કે બે જણા વાત કરો? હા, અલ્કેશભાઈ જ વાત કરું. હમ, બે સારા જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટર્સ છે, અભિષેક શાહ અને અવની સોની, એમની પ્રોફાઇલ ફોલો કરો, ત્યાં તમને અપડેટ્સ મળતી રહેશે નવા નવા કેરેક્ટર્સ માટે. એ લોકો અપડેટ મૂકતા રહે છે, એમનો ફેસબુક પેજ છે, ઇન્સ્ટાગ્રામ પેજ છે, અને બહુ જેન્યુઇન છે એ બંને, તો ત્યાં તમને મળી જશે. એટલે આ ફિલ્મમાં આવું એટલું બધું અઘરું પણ નથી. હા, એટલે
કોઈ વાંધો નથી, તમારે આવવું છે તો જેમ જાનકીબેન કહ્યું એ તમે ફોલો કરશો તો તમને ચોક્કસ ત્યાં તમારી મદદ થઈ શકશે. તો યસ, એટલે તમે ઓડિશન આપ્યું એ તમને ઓડિશનની ખબર પડી? પપ્પાએ કીધું હતું. તમારા પપ્પાએ કીધું હતું? મારા પપ્પાએ જ કીધું હતું કે આવું એક ઓડિશન છે, ટ્રાય કર, ટ્રાય કરો, આપણું શું જાય છે. વાહ, જા આપ્યા. મેં મારી, મને તો યાર આજ સુધી યાર કેમેરાનો કોઈ એક્સપિરિયન્સ જ નહોતો. મેં કીધું કઈ રીતે આપું, તો કે એમાં શું છે, આપી આવવાનું, શું જાય છે. તમારા પપ્પા એ તમને એવું કીધું. સો યસ, થેન્ક યુ સો મચ કે અંકલ તમારા લીધે આવી સરસ મજાની હિરોઈન અરે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને મળી જાય. શું નામ છે તમારા પપ્પાનું? ભરત બોડીવાલા. ભરત અંકલ થેન્ક યુ સો મચ. એટલે અત્યારે જોતા જ હશે ને? પાકો જોતા જ હશે. મમ્મી તો કદાચ ડેફિનેટલી જોતી જ હશે અત્યારે. કશો વાંધો નહીં. આંટી પણ તમે મારું સ્વીકારજો, થેન્ક યુ. અને અંકલ ના જોતા તેમને કહી પણ દેજો. પણ એટલે તમે પહેલી વખત જ્યારે ઓડિશન આપવા જાઓ ત્યારે શું શું પ્રિપેરેશન કરવી જોઈએ? કારણ કે તમે પહેલી વખત નહોતું આપ્યું. ઘણા બધા મિત્રો છે જે અત્યારે જોઈ રહ્યા છે. સાચું કહું, મને નથી ખબર કે શું કરવાનું છે. જે એક ડાયલોગ આપ્યો એ મેં બોલી લીધો, જેમ મને જેમ ઠીક લાગ્યું એમ બસ. પછી આઈ ગેસ એ લોકો પાસે બીજા કોઈ સારા ઓપ્શન્સ ના. એવું ના હોય, સારા ઓપ્શન હોય પણ તમે વધારે સારું ઓપ્શન હશો એવું હોય ને. અભિષેકભાઈ પૂછીએ તો સારું. હા ચાલો એવું પૂછી લઈશું. આપણે એક ફોન આવી ગયો છે, આપણે પેલા ફોન વાત કરીએ. હેલો હેલો હેલો, હું અર્થ શ્રીમાળી મેડમ કપોળનથી વાત કરી રહ્યો છું, અમદાવાદથી. આમ તો પર બોલો બોલો. હા મેડમ, મારો એક ક્વેશ્ચન છે કે તમે ગુજરાતી ફિલ્મમાં આટલા મોટા છો તો તમે ગુજરાતી ફિલ્મમાં પોતાનો કોઈ રોલ મોડેલ કોને માનો છો? હું સુપ્રિયાબેન પાઠક છે, મને બહુ જ ગમે છે એમની જે ઓરા છે, એમનો જે ઓરા અને એમની જે પર્સનાલિટી છે. મને પણ એવી ઈચ્છા છે કે જ્યારે હું એ ઉંમરની થઉં ત્યારે મારો પણ એ ઓરા અને પર્સનાલિટી હોય. એક્ચ્યુઅલી મેડમ હું તમને એક વાત કહું કે હું તમારો બહુ મોટો ફેન છું. જ્યારથી તમારી છેલ્લો દિવસ ફિલ્મ આવી હતી ત્યારથી છેલ્લો દિવસ બધી મેં ફિલ્મ જોઈ છે, બટ આ લાસ્ટ એક એક્ઝામના લીધે છેલ્લી તમારી લાસ્ટ ફિલ્મ આવી ને એ થોડી મિસ થઈ ગઈ, ભવ્ય ગાંધી જોડે જે આવી હતી ને. બટ એ સિવાય હું તમે ઇન્સ્ટા પર બી મેડમ ઘણા મેલ કર્યા, ઘણા મેસેજીસ કર્યા, તમારા પ્લેન કપ બી ચલાવું છું મેડમ. ત્યાં સુધી ઇન્સ્ટા થી ડીપી થી વોટ્સઅપ ડીપી પર દરેક જગ્યાએ મેડમ તમારો જ પીક છે. જ્યારનું છેલ્લો દિવસ જોયું છે ત્યારનો મેડમ તમારો બહુ જ મોટો ફેન છું. લાઈફમાં એક ડ્રીમ હતું, અત્યારે વાત કરીને આમ ઘણું સારું ફીલ થઈ રહ્યું છે. તમારાથી વધારે મને સારું ફીલ થઈ રહ્યું છે તમે જે આ બધું બોલી રહ્યા છો, કારણ કે બહુ જ ગમ્યું તમે આટલું બધું કરી રહ્યા છો. આમ સોરી હું તમને રિપ્લાય નથી આપી શકી, પણ થેન્ક યુ સો મચ. અરે નો મેડમ. અને મેડમ એક ક્વેશ્ચન હતો કે તમારી કોઈ નેક્સ્ટ ઇવેન્ટ કે એવું કશું થાય કે જેમાં હું તમને ફેસ ટુ ફેસ જોઈ શકું કે આમ મળી શકું એવી કોઈ? પાક્કું, તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો છો તો ત્યાં ડેફિનેટલી અપડેટ કરીશ, ખાસ તમારા માટે કરીશ. ચોક્કસ કરશે, તમે ચિંતા ના કરશો. અને અત્યારે તો તમે લગભગ રૂબરૂમાં વાત તો કરી લીધી ને, પણ સી આ મજા છે, બહુ જ આનંદ થયો આ સાંભળીને. આમ કે હા, આમ અત્યારે તમારી એટલે બહુ જ બધા ફેન્સ છે તમારા, તો ફીલ કેવું થાય તમને? કેવું લાગે કે યાર ચલો આટલા બધા લોકો છે જે આટલો બધો પ્રેમ વરસાવી રહ્યા છે તમારા માટે? એ જ્યારે હું પબ્લિક વચ્ચે જોઉં ને ત્યારે એ ખબર પડે કે યાર આટલો બધો પ્રેમ આપી રહ્યા છે, હું ડિઝર્વ કરું છું કે નહીં. અમુક વાર એવું થઈ જાય, પણ એ જે પ્રેમ આપી રહ્યા છે એના માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા પ્રેક્ષકો એટલા બધા હોશિયાર છે ને કે જે ડિઝર્વ કરતું હોય એને જ પ્રેમ આપે છે. થેન્ક યુ 100%. કે ઘણા બધા મિત્રો હોય છે એટલે એ જરૂરી, તમે ડિઝર્વ કરો જ છો તમે. એટલે તમે છે ને બહુ જ મજાની વાત એ છે કે તમે ઘણી બધી વસ્તુઓ છે જે લોકો એક્સેપ્ટ નથી કરતા ને તમે એક્સેપ્ટ કરી રહ્યા છો અત્યારે પણ. એ બહુ સારા માનવીની, મનુષ્યની, હ્યુમન બિંગની નિશાની છે. અરે વાહ, સિરિયસલી. તો કારણ કે ઘણા બધા છે લોકો જે કદાચ આવું એક્સેપ્ટ નહીં કરી શકતા હોય, રાઈટ, કે લોકો એમના વિશે શું વિચારી રહ્યા છે કે પોતે શું છે કે આ છે, પણ કે પોતે ડિઝર્વ કરે છે કે નથી કરતા. પણ તમે જે કીધું સુપ્રિયા પાઠક, સુપ્રિયા પાઠક કેમ? એ મને ખબર નહીં, એમનો ઓરા જે છે બહુ જ ગમે છે. એ જે રીતે બોલે, સ્પેશિયલી એમનું હંસાનું કેરેક્ટર, એ હંસા પણ કરી શકે છે, રામલીલાના જે બા છે એ પણ કરી શકે છે, અને બે એટલું કન્વિન્સિંગલી કરી શકે છે.
મને બહુ જ ગમે છે અને મને ખબર નહીં ક્યાંકથી ક્યાંક એવું બેક ઓફ ધ માઇન્ડ લાગે જ છે કે મારો ઓરા એમના જેવો જ થવાનો જ્યારે હું એ ઉંમરની થઈશ ત્યારે. થશે, ચોક્કસ થશે, અને કદાચ એમનાથી પણ વધારે થાય એવું પણ થઈ શકે. સો એની છેલ્લો દિવસ પછી ઉતારી, ઉતારીમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એમાં પણ બહુ જ સારો રહ્યો. કારણ કે એ વાર્તા આખી અલગ જ હતી, અલગ જ હતી. તમે એક સખત કોમેડી ફિલ્મમાંથી સીધી એક સસ્પેન્સ ફિલ્મની અંદર, સસ્પેન્સ ફિલ્મમાં, હા, તો એક અલગ કેરેક્ટર પ્લે કરવા મળ્યું. અને જે ઓબ્વિયસલી મેં કીધું, કાસ્ટ બધી બહુ જ સારી હતી. મારા નવા મિત્રો બન્યા, પ્રતિક અને દૈવત, બે નવા મિત્રો બન્યા. તમે તો ઓળખતા જ હશો આઈ ગેસ, પ્રતિક રાઠોડ. યસ, આઈ નો. તો બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો ત્યાં પણ. સુપર. એક ફોન આવી ગયો છે, આપણે ફોન પર વાત કરીએ પહેલા. હેલો. હા, નમસ્કાર સર. હા, બોલો બોલો મહેશભાઈ. હા, તમારો પ્રોગ્રામ બહુ સુપર છે. થેન્ક યુ સો મચ. અને આજે તો વધારે સુપર ડુપર છે, કારણ કે જાનકી બોડીવાલા અહીંયા બેઠા છે. ઓકે, તમારી જોડે વાત કરવા માટે 56 ટાઈમ ટ્રાય કર્યા. અરે વાહ. પણ ચલો, 56મી વખત ફોન લાગ્યો ને. તમને નમસ્કાર. નમસ્કાર, નમસ્કાર. હા, મારા બાબા જોડે વાત કરો. હા, કેમ નહીં. હેલો મેડમ, મજામાં? મજામાં. તમે કેમ છો? તમે કેમ છો? તમારું નામ? અરે વાહ, શું તમે બહુ ફાઇન લાગો. અરે વાહ, થેન્ક યુ, બેસ્ટ કોમ્પ્લિમેન્ટ. અચ્છા, એટલે તમારા પત્ની સાથે હતા એટલે બાબા જોડે બોલાવ્યું, એવું થયું? હા, મને લાગે છે ફોન મુકાવડાઈ દીધો છે. કશો વાંધો નથી, પણ બહુ સ્વીટ હતું. હા, બહુ જ, બહુ જ સ્વીટ હતું, બહુ જ ક્યુટ ટેણ્યું હતું. એ નામ ના કીધું, એ નામ રહી ગયું, પણ કશો વાંધો નથી. તો આપણે વાત કરતા હતા ઉતારીને, એટલે એક આપણી કોમેડી ફિલ્મમાંથી સસ્પેન્સ ફિલ્મના કેરેક્ટરમાં ઢળવું, એ કઈ રીતે પોસિબલ થયું? મેં એક્ચ્યુઅલી એક એક્ઝેક્ટ એક વર્ષ પછી, બીકોઝ મેમાં મેં શૂટ કરી હતી છેલ્લો દિવસ, અને નેક્સ્ટ યર મેમાં મેં શૂટ કરી પછી ઉતારી. બીકોઝ મને સ્ક્રિપ્ટ થોડી આમ અલગ લાગી હતી. કોમેડી એઝ યુઝ્યુઅલ જે બધી એના પછી બધા બનાવતા હતા એવી નથી. અને મેં જોયું કે સ્પેશિયલી સૌથી પહેલી વસ્તુ એ જોઉં છું કે માણસો કેવા છે આજુબાજુના. ડિરેક્ટર તપન વ્યાસ બહુ જ સારા ડીઓપી છે, એક્ટર રેવંતા સારા ભાઈ, અને બીજા બધા જે કો એક્ટર્સ હતા બહુ જ સારા હતા. અને મને ફાવી ગયું એમની જોડે. તો ઉતારી કરી પછી તંબુરો કરી, એમાં અલગ કેરેક્ટર હતું, એકદમ ડિમ્પલ, એકદમ ડમ્પ છોકરી. એક ફોન આવી ગયો છે, પહેલા આપણે ફોન પર વાત કરીએ. હેલો. છેલ્લા દિવસના સ્ટાર એવા જાનકી બેન ને સંસ્કારી નગરી વડોદરાથી ચૌહાણ નિરસાન નમસ્કાર મેડમ. અરે નમસ્કાર. નમસ્કાર મેડમ, ને પ્રેમભાઈ તમને પણ સાહેબ નમસ્કાર. થેન્ક યુ. નિલેશભાઈ કેમ છો, મજામાં? હા, ને મેડમ ને તમારે આવનારી મૂવી સુપર ડુપર રહે એવી શુભકામનાઓ મેડમ ને. અરે થેન્ક યુ. ને પ્રેમભાઈ ને પણ, એ પણ મોટા કલાકાર છે. અરે થેન્ક યુ, થેન્ક યુ નિલેશભાઈ, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આનંદ થયો. થેન્ક યુ સો મચ કોલ કરવા બદલ નિલેશભાઈ. તમે જોયું કે વડોદરાથી, કપડવંજથી, બહુ જ બધી જગ્યાએથી ફોન આવી રહ્યા છે. ઇટ મીન્સ કે આખા ગુજરાતમાં તમારી ફિલ્મો જોવાઈ રહી છે. એટલે ઘણી વખત લોકો એવું કહેતા હોય છે કે ઓડિયન્સ નથી, કે આ નથી, તો એ વિશે તમારું શું માનવું છે? કારણ કે ઘણા તમે જોઈ રહ્યા છો કે ક્યાં ક્યાંથી ફોન આવી રહ્યા છે તમારા માટે. હા હા, અને હું ક્યાં ક્યાં, હું છેલ્લો દિવસ પછી મેં જે ઇવેન્ટ્સ કર્યા છે એ પણ એવી એવી જગ્યાએ કર્યા છે જ્યાં મને એ કદાચ એ ગામડાનું કે શહેરનું નામ પણ નથી ખબર, ત્યાં લોકોએ પિક્ચરો જોઈ છે, ગુજરાતી, આપણી ગુજરાતી પિક્ચર જોઈ અને જોઈ રહ્યા છે. છેલ્લો દિવસ પછી હમણાં જે લવની ભવાઈ આવી, શરતો લાગુ આવી, પછી ચલ જીવી લઈ આવી, ગુજ્જુ ભાઈ આપણી, એ બધી ફિલ્મ્સ ત્યાં જોઈ રહ્યા છે, લોકોને પસંદ આવી રહી છે. એટલે છે તો ખરી આપણું ગુજરાતી ઓડિયન્સ છે, અને અદ્ભુત છે, બહુ મજા છે. હા, આપણે તંબુરો વિશે વાત કરતા, જેમાં એકદમ એકદમ ઓપોઝિટ કેરેક્ટર, એકદમ પેલી ડમ્પ છોકરી અને આમ પેલી ભોળી છોકરી, જેને આપણે સારા શબ્દમાં કહીએ તો ભોળી છોકરી, એવું કેરેક્ટર પ્લે કરવા મળ્યું હતું. એસે વાળ લિયા, એસે વાળ લિયા, ડોભીની જગ્યાએ પછી જે ભોળું કર્યું, પોતાની ઇન્સલ્ટ કેટલી. પણ યસ, એટલે એ આખું બહુ જ અલગ પ્રકારનું કેરેક્ટર. એટલે તમે સળંગ ત્રણ ફિલ્મો જે કરી, જે બહુ અલગ પ્રકારના કેરેક્ટર હતા. અને એવું હતું કે છેલ્લો દિવસ ઇઝ અ ફર્સ્ટ ફિલ્મ, અને એના પછીની એક વર્ષ પછીના બ્રેક પછી એક આવું કેરેક્ટર, એના પછી બ્રેક પછી એક આવું કેરેક્ટર. સો એવું તો કદાચ હશે જ કે તમે એક્ટર હશો જ પહેલેથી.
હવે મને નથી ખબર, મને ધીરે ધીરે બહુ નાટકો કર્યા છે તમારા મમ્મી પપ્પા સામે, સ્કૂલ ની અંદર, બધી જ જગ્યાએ, બહુ બધા, એટલા બધા નાટક જે તમને ખ્યાલ નહીં હોય. મને નથી ખબર, પણ હા, એક્ટિંગને લઈને કહું તો દરેક ફિલ્મમાં કંઈ અલગ અલગ જાણવા મળ્યું છે અને બહુ જ બધું શીખવા મળ્યું છે મને. બેસ્ટ સ્કૂલ છે કે તમે સેટ પર રહો. કોઈ પણ એક્ટિંગ સ્કૂલમાં એનરોલમેન્ટ કરવાની જરૂર નથી. સેટ પર રહો, જુઓ લોકો કઈ રીતે કામ કરે છે, જે માહોલ છે એમાં ઢળી જાઓ અને આપોઆપ તમને ધીરે 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 શીખતા રહેશો. એક ફોન આવી ગયો છે, આપણે પેલા ફોન પર વાત કરીએ. હા હા, હેલો. હેલો, હા જી, હા જી સર. એટલે તમને બીજી, હા જી સર, નમસ્તે. નમસ્તે નમસ્તે. હા હા, એટલે એમ કીધું તો કે તમારે કોઈ બીજી કોઈ ભાષામાં કામ કરી શકો એમ. અરે કેમ નહીં, એમ નહીં, તમે કર્યું છે એવું પૂછે? ના ના, નથી કર્યું હજી સુધી, તો નથી કર્યું, પણ એ કરશે ચોક્કસ. કરીશ કરીશ. એ સાહેબ, બરોબર બરોબર. બોલો, બાકી આનંદમાં છો તમે? અને કરવાની ઈચ્છા કરી મેડમ? હા સર, તમને પણ કરવાની ઈચ્છા પણ કરી? અરે 100% બીજી ભાષામાં કામ કેમ ના કરી શકાય ને, કરી જ શકાય. કામ કામ હોય, ભાષા બદલાતી રહે ખાલી. અહીંયા ઘણા બધા મિત્રો આવે છે જેમણે બીજી ભાષાની ફિલ્મો પણ કરી છે, ભોજપુરી, તેલુગુ એ પ્રકારની. હા, ઘણા બધા મિત્રો છે જે અહીંયા આ સીટ ઉપર બેઠેલા છે, એટલા માટે જ કદાચ એમને પ્રશ્ન બી થયો હશે. એટલે ઇટ મીન્સ કે અમારા દૂરદર્શનના, મિશન મનોરંજનના રેગ્યુલર વ્યુઅર છે. થેન્ક યુ સો મચ, તમે કોલ કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો તંબુરો પછી તમારી આવી કેરેક્ટર પ્લે કરવા મને બહુ જ મજા આવી હતી, કારણ કે હું કદાચ એવી જ બની છે. એટલે તો જે પણ જે માણસ અહીંયા જોઈ રહ્યા છે ને, કદાચ એવું હોય તો જોજો કે એ એવા બનવાના છે. હા, હું એવી જ એકદમ આમ, જ્યારે આમ મગજ શાંત ત્યારે એકદમ પ્રેમાળ, પણ જો ગુસ્સો આવ્યો તો સાવણી હાથમાં આવતા વાર નહીં લાગવાની મને. કશો વાંધો નહીં, હમણાં સાવણી મૂકો, આપણે ફોન આવી ગયો છે, ફોન પકડો, ફોન પર વાત કરીએ. હલો 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 હલો, હાજી બોલો. હા સર, જી ભાર્ગવ બોલું, વડનગર થી મેડમ. હાજી ભાર્ગવભાઈ, મજામાં? હો મજામાં, તમે કેમ છો? અમે મજામાં છીએ. તમે જે અભિનય કર્યો છેલ્લા દિવસમાં, તે મજા આવી ગઈ જોવાની. અરે થેન્ક યુ સો મચ એપ્રિશિએશન માટે. હા બોલો, બીજું તમે બોલો. હવે હવેનું પિક્ચર હમણાં તમે કદાચ થોડા પછી જોડાય લાગો છો, પણ એમનું એક પિક્ચર છે જે હવે ઓન ફ્લોર જવાનું છે ટૂંક સમયમાં, તો તમે એમની અપડેટ જોતા રહેજો, એટલે તમને ચોક્કસ ત્યાંથી જાણવા મળશે. થેન્ક યુ સો મચ મિશન મનોરંજનમાં કોલ કરવા બદલ, આપનો ખૂબ ખૂબ આભાર. યસ, છૂટી જશે છક્કા, જે તમે એવા જ વાઇફ બનશો એવું. હા હા, એ મેં કદાચ બહુ જ નેચરલી પ્લે કર્યું હતું, કારણ કે હું કદાચ એવી જ બનવાની. એટલે ઘણી વખત એવું થતું હોય કે આપણા સ્વભાવ પ્રમાણે કેરેક્ટર આપણને મળે, તેમાં મજા પણ તમને વધારે આવે. બહુ મજા આવે. હા ઓકે, એટલે તો ફિલ્મની અંદર તમે માર્યા પણ? મારી તો સામાણી સૌરભને. એટલે ઘણી વખત એવું થતું હશે ને તમને કે તમે કદાચ ટેક ચાલતો હોય અને પછી હાથે કરીને એવી રીતે મારો? હા, ડિરેક્ટર અમારી જોડે જ હતા, એમને ટેક આવી ગયો હતો, પણ તો પણ આપણે 6-7 વાર તો કરવાનું જ છે. અચ્છા એવું છે. અચ્છા, એટલે એ કદાચ સૌરભ પણ અત્યારે જોતો હશે, એને ખ્યાલ આવ્યો હશે કે અચ્છા ઓ, એક વાર તો બધું થઈ ગયેલું, આ 6 વાર તો મને એમને મારવા માં. બીજા ટેકમાં જ આવી ગયું હતું, પણ બહુ ના વિચાર હમણાં કરી, એ કેરેક્ટર વધારે સારું હતું, કારણ કે એ કદાચ બહુ જ નજીક છે જે આજકાલની યુવા પીઢી હોય છે, હું પણ છું જ, કન્ફ્યુઝ જે છોકરી હોય છે, કેને ખબર જ નથી પડતી. હવે એની સામે તમે કોલ્ડ કોફી અને ના બે ગ્લાસ મૂકી દો ને તો એને ખબર ના પડે કે આમાંથી કયો ગ્લાસ ઉપાડું. એ પ્રકારનું કેરેક્ટર. એટલે પોણા કલાકથી વાત કરી છે, તમે સેચ પણ કન્ફ્યુઝ હો. ના હું કહું છું ને, ચેન્જ આવી રહ્યો છે ધીરે ધીરે, પણ હા એ કેરેક્ટર હું
કહી શકું કે 90% એ હું છું શિવાની. ઓકે. હા, તો એ કેરેક્ટર પ્લે કરવામાં પણ મને મજા આવી હતી, બીકોઝ યંગ કેરેક્ટર, ઓબ્વિયસલી બેક ટુ લાઈક મેરિડ વાઇફ થી પાછું બેક ટુ આમ યંગ ટીનેજર બનવાનું મજા આવે, આમ ફ્રીલી બેસવાનું, વાતો કરવાની, હસવાનું ને એવું બધું. અચ્છા, એટલે પેલું જે એવું તમને એવું નથી લાગતું કે ટીનેજર હોય તો ફ્રીલી બેસી શકે ને વાઇફ હોય તો ફ્રીલી ના બેસી શકે? હવે સાડીમાં આવે હું કઈ રીતે હવે બેસી શકું? એ તો છે ને પેલા ચાચી 420 લંગોટ બાંધી એ બાંધી શકે. એક ફોન આવી ગયો, આપણે પેલા ફોન પર વાત કરીએ. હેલો. હેલો, બોલો બોલો. જય ગોપાલસિંહ બોલો. હા, ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. હા સર, પહેલા તો મેડમ ને હોટ ઓફ થેન્ક્સ કેવું છે આ બધે, અને અમે ભી મેડમ ના બધા જ પિક્ચર જોઈએ છે, કારણ કે ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં નવો લુક નાવનાર હોય તો મેડમ છે. વાહ, નવો વળાંક ગુજરાત ઇન્ડસ્ટ્રી ને નવો વળાંક આપ્યો હોય તો મેડમ છે. અને મેડમ ના અમે તો અત્યારે ઇન્ટરિયર એરિયામાં જોબ કરીએ છીએ, ફોરેસ્ટ માં છીએ એટલે. એટલે મેડમ, મેડમ દ્વારા કોઈ ફેન્સ ને મેસેજ મળે, અમે તો પ્લાસ્ટિક પોલ્યુશન માટે ને આ ફિલ્ડ માટે વર્ક કરીએ છીએ. વાહ, તો અને મેડમ મેસેજ આપે કે પ્લાસ્ટિક પોલ્યુશન અટકે ને પ્લાસ્ટિક ઉપર થોડો ફેન્સ આમ ઓછો યુઝ કરે તો ફેર પડે, કારણ કે અમે તો અમારા રીતે વર્ક કરીએ, પણ કોઈ એક્ટ્રેસ કોઈ મેસેજ આપે તો મેડમ સારો ફેર પડે. બહુ જ અદભુત વાત કરી કે પોતે ફોરેસ્ટ ની અંદર કામ કરી રહ્યા છે ને, જે પ્લાસ્ટિક નો યુઝ થઈ ગયો છે, એના માટે જો તમે તમારા ફેન્સ ને અપીલ કરો કે એ યુઝ ઓછો કરે. હું હમણાં જ હિમાચલ જઈ આવી, 10 દિવસ પહેલાની જ વાત છે. એટલું ચોખ્ખું છે ત્યાંના પોલ્યુશન છે, અને ત્યાંના લોકો એટલા સારા છે કે એ લોકોએ પોતે જ પ્લાસ્ટિક બેન કરી દીધું છે. ઓ વાવ. હા, ત્યાં પ્લાસ્ટિક યુઝ જ નથી થતું ને. આઈ ગેસ હવે ધીરે ધીરે સ્ટેટ્સમાં પણ આવી ગયું છે કે પ્લાસ્ટિક બેન, જે કપ્સ આવતા હતા ને સ્ટ્રો ને બધું હતું, એ ધીરે ધીરે બંધ થઈ રહ્યું છે, અને એ બંધ થવું જોઈએ ખરેખરમાં. એના ઓપ્શન્સ બી નીકળ્યા છે, પેપર સ્ટ્રોઝ અને બહુ જ અલગ અલગ બધું. હવે લોકો એકચ્યુઅલી ઓર્ગેનિક વસ્તુઓ પણ વાપરવા લાગ્યા છે, અને આપણા જ ભલા માટે છે, અને આપણી જે જનરેશન, નેક્સ્ટ જનરેશન આવવાની છે એમના જ ભલા માટે છે. તો પ્લાસ્ટિકનું જેટલો બને એટલો ઓછો યુઝ કરો. તમે કદાચ જોયા છે તમારા મમ્મીને કે પપ્પાને એક વખત તો કાપડની થેલી લઈને જતા, કે દૂધ માટે ડોલચું લઈને જતા, કે સો એ આપણે જોયું છે. તો આપણી દૂધ માટે ડોલચું પણ નહીં, મમ્મીએ મને કીધું કે આ જે પ્લાસ્ટિકની થેલીઓ આવે છે, પહેલા ગ્લાસમાં, પેલું ગ્લાસનો જે બોટલ આવતી હતી ને, એમાં દૂધની બાટલી આવતી હતી પહેલા. હા, એ તો હવે આવે છે. યસ, એટલે એ છે મજાની વાત, એ છે કે આપણે એ જોયું છે અને છતાં બી આપણને પ્લાસ્ટિક વાપરવું છે. એ ટ્રેન્ડ બની ગયો હતો ને વચ્ચે કે પ્લાસ્ટિક પ્લાસ્ટિક પ્લાસ્ટિક, પણ હવે પાછી લોકો, મારી મમ્મી મારા 3-4 વન પીસ સીવડાઈને પ્લાસ્ટિકની બેગ્સ બનાવી દીધી છે. તમારા ઘરમાં પણ ચાલુ થાય તો બહુ જ સારું આપણા દેશ માટે, અને આપણા સ્ટેટ માટે, અને ફોરેસ્ટ માટે, દરિયા માટે, પાણી માટે, નદીઓ માટે, બહુ જ બધી જગ્યા જ્યાં પોલ્યુશન થઈ રહ્યું છે, જો એ અટકે તો આપણા માટે ખૂબ સારી વાત છે. એક નાનકડો બ્રેક લઈએ, અને નાનકડા બ્રેક પછી તરત જ મળીએ છીએ આપણે જાનકી બોડીવાલાને પાછા. જોતા રહેજો મિશન મનોરંજન. ગરવી ગુજરાતી ભાષામાં થોડીક સરગમ ઉમેરીને અને પછી જે દરિયો છલકાઈ ઉઠે એને કહેવાય ચિત્ર ગુર્જરી. હળવે હળવે હાલો રે કોરી તારા પાવલિયા તળવાશે, પાવલિયા તળવાશે પછી પીડા ના સેવાશે રે કોરી. હળવે હળવે હાલો રે કોરી તારા પાવલિયા તળવાશે. જેમ વસંત આવે છે અને બધા બગીચે રંગોની ધમાલ થઈ જાય છે ને, તેવી જ રીતે ચિત્ર ગુર્જરીના ગીતોથી
આપના હૈયે પણ ધમાલ થઈ જાય છે. વસંતે ખીલવેલા ફૂલોની એકે એક પાંખડીને છૂટી પાડીએ ને તો બધામાંથી સુગંધ એક સરખી જ આવે છે. સ્વાગત છે ફરી એકવાર આપનું મિશન મનોરંજનમાં. જાનકી બોડીવાલા સાથે વાત કરવા માટે ડાયલ કરજો 2-685-38-14 અને 2-685-38-16. અમદાવાદની બહારના મિત્રો 079 લગાડવાનું ભૂલતા નહીં. અને અમે અત્યારે યુટ્યુબ પર પણ લાઈવ છીએ જ. તો યસ જાનકી, પ્રતિક પરમારે યુટ્યુબ પર એક પ્રશ્ન પૂછ્યો છે કે તમારું ફેવરિટ ફૂડ કયું છે? શિવાર ઇઝ બેક. મારું ફેવરિટ ફૂડ આઈ ગેસ હમણાંથી હું ફ્રેન્ચ ફ્રાઈઝ બહુ જ ખાઉં છું. લાઈક વીકમાં 2-3 વાર ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઉં છું. ફ્રેન્ચ ફ્રાઈઝ તળેલું, હા, બટાકું. આઈ ગેસ બટાકા વાળી કોઈ પણ વસ્તુ છે ને મને બહુ જ ભાવે છે. ઓકે, હા. તમે ખાવા ક્યાં જતા હો છો આમ જનરલી? જનરલી હું ખાવા આપણે જોઉં આમ પેલું જે એવું નજીક જે કેફે પડે ક્યાં તો ત્યાં જવું. ઓકે, એક ફોન આવી ગયો છે, આપણે ફોન પર વાત કરીએ પહેલા. હેલો, હેલો, હા બોલો બોલો હિતેશભાઈ બોલો. આગળ પણ તમારા મૂવી આવતા હશે અમે જોઈશું. થેન્ક યુ, થેન્ક યુ. બસ આવી રીતે એમના મૂવીઝ મિશન મનોરંજન બંને જોતા રહેજો, તમારો ખૂબ ખૂબ આભાર. તો હા, પેલું એ કેવું પણ એમ પેલા જવાબ કેવો તમે આપ્યો શું કે હા જાઉં છું એમ, ક્યાં જાવ છો પૂછ. નાના બિલકુલ નહીં. તો યસ, પેલું જે શિવાનીના કેરેક્ટરની આપણે વાત કરતા, કન્ફ્યુઝિંગ હોય, આઈ એમ કન્ફ્યુઝ્ડ આમ છે, તો એટલે તમને કેમ એવું લાગે છે કે તમે કાયમ કન્ફ્યુઝ રહો છો? કારણ કે હું પણ આમ લાઈક કસે રેસ્ટોરન્ટમાં જઉં છું કે હમણાં આના પછી જવાની જ છું, તો મને ખબર છે હું 20 મિનિટ તો હું લેવાની જ છું કે મારે શું ખાવું છે, અને છેવટે મંગાવવાની એ જ જે એવરી ટાઈમ મંગાવું છું. ફ્રેન્ચ ફ્રાઈઝ એવું, ફ્રેન્ચ ફ્રાઈઝ કાં તો હરા ભરા કબાબ, આ બે માંથી કોઈ એક વસ્તુ મંગાવવાની છું. પણ મેનુ આખું જોવાનું, પણ મેનુ આખું વાંચવાનું, બધું જ વાંચી લેવાનું. બરોબર છે. અને હમણાં તમે એવું કહેતા હતા કે તમને વાંચવાનો શોખ નથી, એન્જોય કન્ફ્યુઝન. તો તમને આમ કોઈ એવો અનુભવ થયો છે શૂટિંગ દરમિયાન ક્યારે પણ કે શૂટિંગ અટકી ગયું હોય જેના લીધે કે એવું કોઈ? ના, શૂટિંગ ક્યારે પણ આમ અટક્યું નથી ક્યારે પણ. પણ હા, ઉત્તારી ફિલ્મમાં બહુ જ એવા એક્સપિરિયન્સીસ રહ્યા હતા કે 24-24 કલાક શૂટિંગ ચાલે, અને સ્કેડ્યુલ 30 દિવસનું હતું ને 60 દિવસનું થઈ ગયું હતું. તો એ બહુ એ એક્સપિરિયન્સ થોડો એવો હતો. ત્યારે મને ખાલી શૂટિંગ વખતે જ ખાલી થોડી પ્રોબ્લેમ થઈ હતી, આમ રાતની શિફ્ટ્સ વધારે ને એ બધું, એટલે થોડુંક અનકમ્ફર્ટેબલ ફીલ થાય. હા, કોઝ મારી પહેલી આમ રાતની શિફ્ટ્સ હતી ને એટલે. ઓકે, એક ફોન આવી ગયો છે, આપણે પહેલા ફોન પર વાત કરીએ. હેલો, 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 કેમ છો? મજામાં? મજામાં. તમે કેમ છો? તમે? મજામાં છીએ. વાહ, બોલો બોલો મિત્તલબેન, શું કહો છો? તમારું પેલું છેલ્લા દિવસનું ફિલ્મ બહુ મસ્ત હતી, બહુ સારી હતી. થેન્ક યુ સો મચ. હા, એક ડાયલોગ સંભળાવો ને સારો. ચોક્કસ, સારો કીધું છે, એવું નથી કીધું છેલ્લો દિવસનો, સારો ડાયલોગ. તો આ શિવાનીનો સંભળાઈ દઉં, શિવાનીનું જે કેરેક્ટર હતું. પ્લીઝ.
તો મેં જેમ કીધું કે કન્ફ્યુઝ કેરેક્ટર છે, એને ખબર નથી શું મંગાવવાનું છે, તો ત્યારે એનો ફ્રેન્ડ સામે બેઠો છે અરુણ, એને પૂછી રહ્યો છે કે શિવાની 40 મિનિટ થઈ ગયા છે, હવે કંઈ ઓર્ડર કર, અને શી ઇઝ ઓન એપ, એ જોઈ રહી છે. અને શી સાઈ બે પણ અરુણ આ બધા ફૂડ એપ્સના કારસ્તાન છે, એક પછી એક નીચે મસ્ત ફિટવાળા ફોટો મૂકશે, હવે સિલેક્ટ કેમનું કરવાનું મારે કે શું સારું શું ખરાબ. અને સિલેક્ટ થયા પછી પણ એમાં બીજા ઓપ્શન્સ, રેકમેન્ડેડ આઇટમ્સ, સ્પેશિયલ આઇટમ્સ, સ્ટાર્ટર્સ, મેઇન કોર્સ, ચાઇનીઝ, ઇન્ડિયન, ઇટાલિયન, મેક્સિકન, દાળ ભાત, કઢી, શાક, પૂરી, રાયતું, અર ટફ ચોઇસ. પ્લીઝ ડોન્ટ ગીવ મી ધેટ લુક. એટલે ના, હું અરુણના કેરેક્ટરમાં આવી ગયો એટલા માટે. ના, એ મને એવું થઈ ગયું કે હા યાર, ઓકે ફાઇન. આમ જનરલી તમે 20 મિનિટ લેતા હો છો, ફિલ્મમાં તમે 40 મિનિટ લીધી. હા, 40 મિનિટ થઈ ગયા છે, 40 મિનિટ હું એપ પર જોઈ રહી છું. 2 કલાકની પિક્ચરમાં તમે 40 મિનિટ લીધી તો બાકીના એક્ટરના ભાગમાં આવ્યું છું. બરોબર છે. તો જાનકી, તમે જનરલી આમ તમારો શોખ શું? કારણ કે ઘણી વખત એવું હોય છે કે તમારા ફેન્સને જાણવું હોય છે કે જે એમને પસંદગીતા વ્યક્તિત્વ છે અથવા તો જે અભિનેતા છે એ જનરલી શું કરતા હોય છે, ફ્રી ટાઈમમાં શું કરતા હો તમે? અત્યારે આમ સમર વેકેશન્સ ટાઈપ ચાલી રહ્યા છે તો મને બેડમિન્ટન રમવું બહુ ગમે છે. તો એવરી નાઇટ હું બેડમિન્ટન રમું, મારા કઝિન જોડે રમું, કે મારા ભાઈ જોડે રમું, ક્યાં તો મારા કોઈ ફ્રેન્ડને ઘરે બોલાવી લો. અને બેડમિન્ટનનો મને બહુ શોખ છે સાંજના. અને અત્યારે યુઝ્યુઅલી હું ફિલ્મ્સ જ જોઉં છું, ખાલી નેટફ્લિક્સ પર કે એમેઝોન પ્રાઇમ પર પિક્ચરો જોઉં છું અત્યારે તો. અચ્છા, રોમકોમ બધી. ઓકે, રોમકોમ. હા, બધી રોમકોમ, કોઈ સિરિયસ ફિલ્મ નહીં ને કોઈ એવી જેવી તેવી નહીં, આમ એક્શન તો જરાય નહીં. ઓકે, તો આઈ મીન શું કહેવાય એને, આમ શોખ તમારા કહો તો ફિલ્મો જોવાની અને બેડમિન્ટન રમવાનું અને ખાવાનું અને મજાની લાઈફ. હા, મજાની લાઈફ, જ્યુસ રહી ગયો. જ્યુસ, હા. પણ બહુ સારી વાત છે કે તમે સ્પોર્ટ્સ પણ. હા, સો ધેટ્સ કુલ. એટલે ઘણા બધા લોકો એવું છે કે જેની જિંદગીમાંથી અત્યારે સ્પોર્ટ્સ જતું રહ્યું છે સમાવ. આઈ ડોન્ટ નો, બીકોઝ આઈ ડોન્ટ થિંક સો. કારણ કે સ્પોર્ટ્સ તો છે, બધાને ગમે જ છે. યુઝ્યુઅલી લોકો બહાર ક્લાસીસ લે છે. યસ, તો સ્પોર્ટ્સ તો ઓકે, ચલો મેં માની લીધું, સોરી. હવે જતા જતા છેલ્લે મારે એક તમારી સામે મારી એક ફરમાઈશ મૂકવી છે કે એક ગીત ગાઓ તમે. તો વાહ, એ તમે મને કીધું હતું કે એવું તો ઓડિયન્સ કહેશે, પણ આ તો તમે કહો છો. એક્ચ્યુઅલી મારે કહેવાનું કે આમ ઓડિયન્સ મારા બધા સવાલ કરે તો હું ઓડિયન્સ તરફથી એક સવાલ ના કરી શકું તમને? પણ આટલો ભારે સવાલ કેમ? અરે ક્યાં ભારે સવાલ છે યાર, તો હસતા હસતા ગાઓ ને. કે ના કહે, ગીત પણ કહી દો મને, કોઈ પણ ગીત તમને જે ગમતું હોય, ગુજરાતી પણ. ગુજરાત, અરે હું એ જ ગાવાની હતી. વાહ, મને ગીત ગુલાબી જે શુભારંભનું છે ને એ બહુ જ ગમે છે. પ્લીઝ, પણ બહુ ખરાબ ગાઉં છું, આઈ એમ સોરી. તમે સિંગર, આઈ એમ સોરી. તમે જેવું ગાશો ને એવું આપણે પ્રોગ્રામ પૂરો કરી દઈશું, બરોબર છે? એટલે એવી ચિંતા નથી. હા, તું જ્યારે બોલે ત્યારે વાતો દિલની ખોલે ત્યારે ધીમે ધીમે મનમાં જાણે વાગે ગીત ગુલાબી. આ બસ, થેન્ક યુ. વાહ, થેન્ક યુ. તમે સાચું કહો છો કે બિલકુલ ખરાબ નથી, બહુ જ સારું ગાયું છે. તમે કીપ પ્રેક્ટિસિંગ, તમે સારું ગાઈ શકશો, વાંધો નથી. પણ બહુ જ મજા આવી આજે જાનકી બોડીવાલા સાથે. તો દર્શક મિત્રો, આવતા શુક્રવારે ફરીથી મળીશું 7:30 વાગે દૂરદર્શન પર મિશન મનોરંજનમાં. મળીએ છીએ આવતા શુક્રવારે. બાય બાય.